भाग्य दर्पण में अपने प्रश्नों निराकरण और राशिफल विषय माहिती और मार्गदर्शन आपवा अपनी साथ जोड़ाया है ज्योतिष आचार्य और वास्तुशास्त्री हसितभाई पाठक। हसितभाई स्वागत है आपनो जीएसटी। नमस्कार हसितभाई, आज पंचांग केवु छे ते दर्शकों ने जणावशो। हाँ, आज दिवस की शुभ शुरुआत करीशु पंचांग की जानकारी थी। आज वार छे गुरुवार, विक्रम संवत 2078 चाली रह्यो छे। तारीख नी वात करीए आपणे तो 20 ઓક્ટોબર 2022 આજની તિથિ, આસો મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ છે તેની દસમ, એટલે આજે છે આસો વદ દસમ। જો કે સાંજે 4:04 થી 11 નો પ્રારંભ થશે। નક્ષત્રની વાત કરીએ તો આવે છે આશ્લેષા નક્ષત્ર, જે સવારના 10:29 સુધી છે, ત્યારબાદ મઘા નક્ષત્રનો પ્રારંભ થશે। योग शुभ छे, करण विष्टि भद्र आवे छे। आजनी राशि आवे छे कर्क राशि, जेना नामाक्षर छे ड अने ह। सवारे 10:29 पछी सिंह राशि नो प्रारंभ थशे, जेना नामाक्षर छे म अने ट। एटले जो कोई बाळक नो जन्म 10:29 पहला थाय तो तेनु नाम कर्क राशि परथी पाडवु हितावह रहेशे, अने जो त्यार बाद थाय तो सिंह राशि परथी पाडवु हितावह रहेशे। અને આ જ રીતે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી કરવી પણ હિતાવહ રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે ભદ્રા વિષ્ટિ, જે અશુભ કહેવાતી હોય છે, એટલે કોઈ કાર્ય અગત્યનું કરવું હોય તો એના માટે થોડુંક એ પ્રતિકૂળ ગણાય છે। તો આજે કોઈ અગત્યનું કાર્ય કરવું હોય તો યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધજો। આજે જ્વાળામુખી યોગ પડશે, જે સવારે 10:30 વાગે સમાપ્ત થશે। જી જી હસિતભાઈ, આજની વાસ્તુ ટીપ શું હશે તે દર્શકોને? હા, वास्तु टीप में आपणे विशेष बात करी रह्या छे के वास्तु अने दिवाळी। दिवाळी ज आवी रही छे तो दिवाळी पण एक एवुं आपणे कार्य करता है कि जेमां आपणे शुभ ऊर्जा घरमां वधारता हईए छे। वास्तुशास्त्र पण ऊर्जानुं शास्त्र छे, तत्वोनुं शास्त्र छे। जीवनमां सुखी थवा माटे, अने सुखी एटले खाली कोई व्यक्ति कोई पैसो होय तो नहीं थता, पण पोतानो परिवार साथे रहीने अने साथे रहीने उजवणी करिए, सुख प्राप्त करिए, तेना माटेनो संदेश आपे छे आ दिवाळी, के बधा एक साथे रहे अने जीवनना चारे पुरुषार्थ सिद्ध करे, धर्म अर्थ काम अने मोक्ष। दिवाळी मां प्रकाशनो खूब महत्व छे, एटले घरमां जेटलो सूर्य प्रकाश आवे ते घरमां पॉजिटिव ऊर्जा करे छे। पण દિવાળીનામાં આપણે રાત્રે પણ દીવા કરીએ છીએ। દીવા કરવામાં વિશેષ ધ્યાન એ રાખવાનું કે બને તેટલા દીવા બને દક્ષિણ દિશા અને અગ્નિ દિશામાં અવશ્ય રાખવા, અને વધારે લાંબો સમય રહે તેવું રાખવું, જે તમારા જીવનમાં પોઝિટિવ એનર્જી પણ લાવશે અને સાથે લક્ષ્મીજીનું આગમન પણ કરાવશે। આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે મોટા અથવા લાંબા ચાલે દેરલા દીવા અગ્નિ દિશામાં કરવા એ વિશેષ લાભદાયી રહેશે। જી, આપણી સાથે અમિતાબેન જોડાયા છે। અમિતાબેન, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો। 11/5/94 જી, સમય અને સ્થળ જણાવો। 9:20 સવારે જી, ભરૂચ જી। પ્રશ્ન શું છે આપનો? મારા જમાઈ માટે છે, એને પ્રગતિ નથી થતી, બહુ મહેનત કરે છે પણ જોબમાં આગળ નથી વધતો, તકલીફ શું આવે છે એમને? એના બોસ ને એ લોકો વચ્ચે વચ્ચે એની પ્રગતિ નથી થતી, એટલે આગળ, એટલે આજ કંપનીમાં પ્રગતિ કરવી છે કે બદલવી છે? મંગળ જે છે તે નોકરી સ્થાન નો સ્વામી થયેલો છે, અને ખાસ જોવા જઈએ તો 10મા સ્થાનમાં છે, એટલે જાતકને નોકરીમાં એટલું સુખ રહેતું નથી। આવા વ્યક્તિઓ મેં જોયા છે, સ્વતંત્ર મિજાજનો વ્યક્તિ છે, આ જે પણ કોઈ જેમની તમારા જે જમાઈ છે એમની કુંડલી છે, તો
કુંડલી પરથી એટલું કહી શકાય કે સ્વતંત્ર મિજાજના વ્યક્તિ છે, પણ આવા વ્યક્તિઓના નિર્ણય ક્યારેક ખોટા પડે છે અને તેની એટલા માટે ઉતાવળે કોઈ પ્રકારે કાર્ય થઈ જાય છે અને એનું રિએક્શન ભલે પોતે સારું કર્યું હોય પણ સામેવાળા જે છે તે ખોટું રિએક્શન આપે છે તેવું બને છે. એનું કારણ છે કે દ્વાદશ ભાવમાં પ્રબળ ગ્રહણ દોષ છે ચંદ્ર અને કેતુનો, અને જ્યારે ચંદ્ર નિર્બળ થતો હોય અથવા પાપાક્રાંત હોય ત્યારે અમુક પ્રકારે મનમાં તણાવ રહ્યા કરતો હોય, મન અશાંત રહ્યા કરતું હોય અને નિર્ણયો લેવામાં ક્યારેક ભૂલ થતી હોય છે તેવું બને છે અને તે કારણે આ છે. અને એ જ ચંદ્રની દ્રષ્ટિ જે છે તે નોકરી સ્થાન પર પણ પડે છે. તો સૌથી પહેલા આપ જે ગ્રહણ દોષ છે તેનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો, એ ખૂબ જરૂરી છે. અને ત્યારબાદ જો તે પ્રયત્ન કરશે તો તેને પ્રમોશન પણ મળી શકશે. બીજું કે દર મંગળવારના દિવસે ગણપતિને દુર્વા ચડાવે અને જાસૂદનું પુષ્પ ચડાવે. ઘરના ગણપતિને ચડાવો તો પણ ચાલે, અથવા કોઈ મંદિર હોય તો ત્યાં પણ ભગવાનને ફૂલ ચડાવો અને કંઈક પ્રસાદ ધરાવો અને નિયમિત પ્રાર્થના કરો. તો તેનાથી આવનારા સમયમાં એને નોકરીમાં જે લાભની અપેક્ષા રાખે છે તે મળી શકશે. જી હસીદભાઈ, રાશિમંડળની પ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, જોઈએ આજનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ. જી, મેષ રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, વાણી વ્યવહાર તમને સફળતા આપવા જઈ રહ્યો છે. કોમ્યુનિકેશન તમારું જેટલું સ્ટ્રોંગ એટલું તમને રિસ્પોન્સ, રિઝલ્ટ, રિવાર્ડ સારો મળશે. આર્થિક લાભની પણ આજે સંભાવના દેખાઈ રહી છે, પણ થોડી આજે વ્યસ્તતા પણ રહી શકે એમ છે પારિવારિક પ્રસંગોમાં કે કાર્યોમાં. હવે વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે તમે અંતરાયોને પાર કરી શકશો, એટલે કઠિન કામો જો હોય કોઈ તો હાથમાં પહેલા આજે લઈ લેજો તેને. વિરોધીઓ આજે ફાવશે નહીં અને ઓવરઓલ આજનો દિવસ તમને માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યો છે. મિથુન રાશિ, મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. આજે થોડુંક તમને આર્થિક સમસ્યાનો ક્યાંક અનુભવ થશે, ક્યાંક બજેટ બેલેન્સ કરવામાં સ્ટ્રેસ રહી શકે તેવું છે. તબિયત ખાસ સાચવજો, આજકાલ મિથુન રાશિના જાતકોની તબિયતમાં થોડો ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખવું પડશે. કૌટુંબિક પ્રશ્નો અંગે પણ ક્યાંક ને ક્યાંક કોઈ ચિંતા તમને સતાવી શકશે. જી હસીદભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી મેળવીશું. તો દર્શક મિત્રો, હાલ સમય થયો છે એક વિરામ, આપ જોતા રહો જીએસ. તો વિરામ બાદ સ્વાગત છે આપણી સાથે જ્યોતિષ આચાર્ય હસીદભાઈ જોડાયેલા છે. હસીદભાઈ, અન્ય ત્રણ રાશિની વાત કરીએ તો કર્કસિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, હવે વાત કરીએ કર્ક રાશિ જેના નામાક્ષર હોય છે ડ અને હ. જી ભાઈ, કર્ક રાશિવાળા વ્યક્તિઓ માટે આજે તમારી મનની મુરાદ ભરાવે તેવું છે, એટલે તમારા જે ગોલ છે, તમારા ધ્યેય છે એ તમારા ઉત્તમ રીતે પાર પાડી શકો માટે પ્રાયોરિટી પર ફોકસ કરી લેજો. પ્રયત્નો તમારા ફળવા જઈ રહ્યા છે અને તમારી કામગીરીમાં સાનુકૂળતાની તક મળશે, એટલે પોઝિટિવિટી તમારી સાથે આજે આખો દિવસ રહેવાની છે. હવે વાત કરીએ સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો મિલન મુલાકાતના પ્રસંગો તમારા માટે આજે છે, પણ કાર્ય અવરોધ રહેવાનો છે, એટલે થોડુંક તમારે એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું પડશે અને એમ સમજવાનું કે તમારા ધાર્યા ટાઈમે ટાઈમ ન થાય તો બીજો એક્સ્ટ્રા તૈયારીઓ રાખવી પડશે. આજે એવું પણ લાગે કે તમે કાર્ય કરો પણ સામા પ્રવાહે ચાલતા હો તેવું બની શકે. હવે વાત કરીએ કન્યા રાશિ જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે લાભની આશા ફળે તેવું છે, એટલે ક્યાંકથી જો અપેક્ષિત હોય તો ચોક્કસ ત્યાં ફોલોઅપ આજે કરી લેજો. મહેનતનું ફળ તમને આજે મળતું જણાશે અને ખાસ મિત્રોની મદદ મળવા જઈ રહી છે, પણ જે કાર્ય કરવું હોય બપોર સુધીમાં કરી લેશો વધારે સારું છે. બપોર પછી થોડોક સમય તમારે વધારે મહેનતનો જણાઈ રહ્યો છે. જી, આપણી સાથે હરીશભાઈ જોડાયા છે. હરીશભાઈ, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવો. જય ગણેશ. મારે મારી દીકરી માટે પ્રશ્ન પૂછવો છે. એની જન્મ તારીખ છે 17/10/88. જન્મ સમય સવારે 9:05 કલાકે, પંચમહાલ ગોધરા. મારે એને સરકારી નોકરી લાગશે કે નહીં એ વિશે જાણવું. જી સર, પંચમહાલ ગોધરામાં છે ને જન્મ? હા, 17/10/88 પંચમહાલ ગોધરા. 17/10/88 9:05. હેલો, સવારે. હા જી, ઓકે, જોઈ લઈએ. સરકારી નોકરી માટેના પ્રયત્નો માટે કુંડળી શું કહી રહી છે?
કારણ કે અગત્યનું એ છે કે કુંડળીમાં બળ જોવું અગત્યનું છે. હું હંમેશા કહીએ છીએ કે જયારે જયારે પણ સરકારી નોકરીનો પ્રશ્ન આવે ત્યારે હંમેશા સૂર્યનું બળ જરૂરી છે. હવે આ કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ છે, સૂર્ય સાથે પાપગ્રહ સંકળાયેલા છે અને તેના કારણે લાભો અટકી રહ્યા છે. હા, તેમ છતાં લાભસ્થાનમાં સૂર્ય છે તે દિશા નિર્દેશ કરે છે કે શક્યતાઓ પોઝિટિવિટી વધારે છે, સરકારી નોકરી મળે તેવી સંભાવનાઓ. પણ આ ગ્રહણ દોષને કારણે આ સંભાવનાઓ ઘટી રહી છે. બીજું, નોકરી સ્થાન સાથે સંકળાયેલા ગુરુ મહારાજ એ વક્રી છે, એટલે બે વાત થઈ. અને ત્રીજું કે નોકરી સ્થાનનો સ્વામી જે મંગળ જે છે તે પોતે પણ કેતુ સાથે છે એટલે અંગારક દોષ બનાવે છે. એટલે મહેનત વધારે કરવી પડે, 100% એચિવમેન્ટ માટે 200% મહેનત કરવી પડશે. અને પહેલાં ઉપાય કરી લો, ત્યારબાદ આ પ્રયત્નો કરો, ફોલોઅપ કરો કે પ્રોસેસ કરો, એ તો અનુકૂળતા વધારી શકશે. સૌથી પહેલી વાત, ઉપાયોમાં ગ્રહણ દોષ અને અંગારક દોષનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો બંને દોષનું. બીજું, ગુરુગ્રહના જપ કરો બૃહસ્પતિના, પોતે કરે જે જાતક તો વધારે સારું છે, અને તેના દાન કરે, દરરોજ દત્ત વાવણીનો પાઠ કરે અને ખાસ કરીને મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરે, એ એના માટે વધારે સારું છે. પોઝિટિવ થઈને જો પ્રયત્ન કરશો તો વર્ષ 2023માં યોગ સારો દેખાઈ રહ્યો છે. જી હસિતભાઈ, હવે અન્ય ત્રણ રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિની જો વાત કરીએ તો તમના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, થોડુંક તમારે તમારા કાર્ય અને આજે બાજુમાં મૂકીને કૌટુંબિક કામગીરી તરફ ધ્યાન આપવું જરૂરી છે. કુટુંબની જવાબદારી કે જરૂરિયાત હોય તે પહેલા પૂરી પાડજો. આપ કાર્ય બોજો આજે વધવાનો છે એટલે બંને ક્ષેત્રે તમારે મચ્યા રહેવું પડશે. ખર્ચના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે, પણ જરૂરી હોય તેટલું જ કરજો, બિનજરૂરી ખર્ચો આજે રહેવા દેજો. વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. તમારી વ્યથામાંથી છુટકારો મેળવવા માટે ક્યાંક કંઈક રસ્તો આજે નીકળી શકે તેવું છે. પોઝિટિવ રહેશો તો, બાકી તો તમને આખો દિવસ છે, તમને વિચારો નકારાત્મક સતાવી શકે એવું છે, પણ સવારથી જ આપ તમારો દિવસને બદલી નાખી શકો છો પોઝિટિવ એટીટ્યુડથી. સારી વાત એ પણ છે કે આજે તમારો નાણાકીય કોઈ પ્રશ્ન હશે તે પણ ઉકેલાવા જઈ રહ્યો છે. હવે વાત કરીએ ધનુરાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુરાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો સંજોગો ધીમે ધીમે સાનુકૂળ થતા જણાશે. તમને જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તમે ફીલ કરશો. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો તે પણ અટકવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અગત્યનું કોઈ કામ જો હાથ પર લીધું હશે તો એ આજે થઈ શકે તેમ છે. જી જસિતભાઈ, હવે રાશિ મંડળની અંતિમ ત્રણ રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, મકર રાશિના જાતકોનો નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, આજના દિવસે તમારી મનોસ્થિતિને સમતોલ રાખજો. જેટલું બેલેન્સ માઇન્ડ રાખશો તો તમારા નિર્ણય તમને આજે લાભ આપવા જઈ રહ્યા છે. સાથે સાથે આજે સરળતા પણ રહેશે જીવનમાં, સફળતા અને પ્રગતિ પણ સાથે છે. આજના દિવસનો સદુપયોગ ચોક્કસ કરી લેજો. હવે કુંભ રાશિ, કુંભ રાશિ જાતકોના નામાક્ષર છે ઘ, સ, શ અને ષ. પ્રસન્નતાના સંજોગો સર્જાઈ રહ્યા છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તમને ફીલ ગુડ ફેક્ટર અનુભવાશે. કૌટુંબિક બાબત હલ થાય અને હા, આજે ખાસ પ્રવાસ, મિલન મુલાકાત પણ તમારા માટે ફળદાયી રહેવા જઈ રહ્યા છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આશાસ્પદ તક સર્જાય તેવો દિવસ છે આજે, એટલે ઝડપી લેજો. નાણાં ભીડનો ઉકેલ તમને સાંપડી રહ્યો છે એટલે પૂરેપૂરા પ્રયત્નો તેની પાછળ રાખજો. અને સારી વાત આજે એ પણ છે કે સ્વજનનો સહકાર પણ મળવા જઈ રહ્યો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસિતભાઈ, આપ અમારી સાથે જોડાયા, જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી તો દર્શક મિત્રો, હાલ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર.